नमस्कार विद्यार्थी मित्रों, प्रोग्रामिंग इन सी प्रेक्टिकल विडियो सीरीज में हूँ डॉक्टर अश्विन डोबरिया आपनु स्वागत करूँ छूँ। आ वीडियो में आपने स्ट्रिंग फंक्शन STR UPR विषय डिस्कस करीशू, एट्ले कि बिल्टीन स्ट्रिंग अपर फंक्शन्स कई रीते अपने प्रोग्राम नी अंदर लखी शकीए अने तेनो उपयोग शुं, अने आवुं सेम आपणुं पोतानुं UDF फंक्शन लखवुं होय तो एनुं लॉजिक शुं, ते बन्ने विषय आपणे आ वीडियो नी अंदर डिस्कस करीशुं। तो चालो आपणे पहेला STR UPR फंक्शन विषय जोईए। STR UPR फंक्शन एना नाम उपरथी आपणे एनो उपयोग ख्याल आवशे। STR UPR एटले के स्ट्रिंग अपर फंक्शन, एटले आ फंक्शननो मुख्य उपयोग के जे स्ट्रिंग एमां आपणे पास करीए ते अपर केसमां कन्वर्ट थई जाय छे, एटले अपर केस एटले बधुं कैपिटलमां कन्वर्ट थई जाय छे। तेनी जनरल सिंटेक्स आपणे जोईए तो आम जोईए तो आ फंक्शन जे छे ई अपर स्ट्रिंग रिटर्न नथी करतुं, पण जे स्ट्रिंग तमे पास करो ई स्ट्रिंगमां जो कोई कैरेक्टर स्मॉल लेटर्स होय तो एने अपर में कन्वर्ट करे छे, अने अपर होय तो अपर ज राखे छे, अपर ने लोअर करतु नथी। एटले STR UPR एटले स्ट्रिंग अपर फंक्शन जे छे ई जे स्ट्रिंग पास थशे एने एना बधा ज कैरेक्टर अपर में कन्वर्ट करी नाखशे। आपणे एक्जाम्पल में जोईए तो धारो कि आपणे कंईया कैरेक्टर एरे नेम छे ई डिक्लेर करीए, एमां थेन्क्स आपणे स्टोर करीए तो आनी अंदर T कैपिटल छे, बाकी बधा स्मॉल छे। मेमरी स्ट्रक्चर में जोईए तो आ रीते नेम ऑफ 0 में T स्टोर थयेलू होय छे, नेम ऑफ 1 में H, A, N, K, S अने नल कैरेक्टर होय छे। ज्यारे आपणे आ नेम एटले के स्ट्रिंग वेरिएबल ने STR UPR एटले के बिल्टीन फंक्शन थी जो आपणे प्रोग्राम करीए तो STR UPR में जे नेम पास करीए तो એની અંદરના જેટલા કેરેક્ટર સ્મોલ લેટર હશે, ધારો કે અહીંયા T કેપિટલ છે એટલે એનું કન્વર્ઝન નહીં થાય, H સ્મોલ છે તો H કેપિટલ થઈ જશે, A સ્મોલ છે તો A કેપિટલ થઈ જશે, N સ્મોલ છે તો N કેપિટલ થઈ જશે, K કેપિટલ થશે, S કેપિટલ થશે। આમ જે ઓરિજિનલ સ્ટ્રિંગ છે એ જ કેપિટલમાં કન્વર્ટ થશે, અને ત્યાર પછી આપણે પ્રિન્ટ %S કરીને નેમ પ્રિન્ટ કરીએ તો આપણને આઉટપુટમાં બધા જ કેરેક્ટર જે છે કેપિટલમાં મળશે। તો આ જે આપણે લોજિક જોયું એ બિલ્ટિન ફંક્શન જે છે STR UPR એ કઈ રીતે યુઝ થાય। હવે આપણે જ્યારે પોતાનું ફંક્શન બનાવીએ ત્યારે એમાં આપણે સેમ પ્રોસિજર જ કરવાની, પણ જે લોજિક છે આપણું પોતાનું UDFમાં લખવાનું। તો અહીંયા મેં કીધું એમ કે જે કેરેક્ટર એરે આપણે પાસ કરીએ છીએ અથવા તો સ્ટ્રિંગ વેરિયેબલ પાસ કરીએ છીએ તેમાં તેમાં એ જ વેરિયેબલની અંદર બધા જ લેટર કેપિટલ થઈ જવા જોઈએ। તો ચાલો આપણે એનું લોજિક કઈ રીતે વિચારી શકીએ તે જોઈએ। તો આ ફંક્શન કંઈ રિટર્ન નથી કરતું, કારણ કે જે કંઈ પણ કન્વર્ઝન કરે છે એ સેમ કેરેક્ટર એરેમાં જ કરે છે, એટલે એની રિટર્ન ટાઈપ આપણે વોઇડ રાખી છે। ફંક્શનનું નામ ફન STR UPR રાખ્યું છે, અને એમાં આપણે જે સ્ટ્રિંગ કન્વર્ટ કરવી હોય એ સ્ટ્રિંગ એટલે કે કેરેક્ટર એરે આપણે પાસ કરશું, એટલે કેરેક્ટર STR1 blank જ્યારે આપણે કેરેક્ટર એરે પાસ કરતા હોય ત્યારે અહીંયા સાઇઝ આપતા નથી પ્રોટોટાઇપની અંદર। મેઇન ફંક્શનમાં જોઈએ તો આપણે STR નામનો એક કેરેક્ટર એરે એટલે કે સ્ટ્રિંગ વેરિયેબલ ડિક્લેર કર્યો છે, અને યુઝર પાસેથી આપણે એક કોઈ સ્ટ્રિંગ છે એ ઇનપુટ કરવાનું કહેશું। ધારો કે યુઝર છે એ આ રીતે બી સે ઇનપુટ કરે છે, એમાં બી અને સી સ્મોલ છે, એ કેપિટલ છે, તો એ બી સી એ જે છે STR કેરેક્ટર એરેમાં ગેટેસ્ટ ફંક્શનથી સ્ટોર થશે। હવે આપણે જેમ બિલ્ટિન ફંક્શનમાં કરતા એ જ રીતે આપણું પોતાનું UDF કોલ કરશું, ફન STR UPR, અને એમાં જે આપણે STRમાં જે સ્ટ્રિંગ સ્ટોર કરીએ આપણે પાસ કરશું। ધારો કે આ એક્ઝામ્પલમાં આપણે BCA આ રીતનું આપણે ઇનપુટ કર્યું છે, બી અને સી છે એ સ્મોલ છે, એ કેપિટલ છે, તો STRની અંદર જ્યારે આપણે પાસ કરીએ ફંક્શનની અંદર ત્યારે એનો રેફરન્સ એની કોપી જે છે એ આ ફન STR UPRના STR1ની અંદર આવશે, એટલે કે મેમરીમાં STR1 of 0માં સ્મોલ બી આવશે, પછી STR1 of 1માં સ્મોલ સી હશે, અને STR1 of 2માં કેપિટલ એ અને પછી નલ હશે, એટલે કે જે અહીંયા જે STR છે એની કોપી અહીંયા STR1માં આવશે। બીજું, અહીંયાથી કોઈ એરે પાસ થાય ત્યારે એરેનો રેફરન્સ અહીંયા પાસ થતો હોય છે, તો આપણે STR1માં જે કંઈ પણ ચેન્જીસ કરીએ એ બધા ચેન્જીસ જે છે આ STR એરેની અંદર પણ થતા હોય છે। તો એ જ એના માટે આપણે અહીંયા એક કાઉન્ટર વેરિયેબલ લઈએ I = 0, કારણ કે આપણે 1 by 1 કેરેક્ટર્સ એ ફેચ કરશું એરેમાંથી અને ચેક કરશું કે એ સ્મોલ છે કે કેપિટલ છે, જો સ્મોલ લેટર હોય તો એને આપણે કેપિટલમાં કન્વર્ટ કરવાનો। તો વાઇલ લૂપ જે છે એ આપણે STR1 of i ≠ null એટલે કે આપણે બધા કેરેક્ટર 1 by 1 ફેચ કરશું ક્યાં સુધી, તો કે નલ નો આવે ત્યાં સુધી, એટલે આ વાઇલ લૂપ ક્યાં સુધી ચાલશે, તો કે જ્યાં સુધી
જ્યારે વાઇલ લૂપમાં એસટીઆર વન ફર્સ્ટ ટાઈમ આઈ ઝીરો હશે, એટલે કે પહેલો કેરેક્ટર ફેચ થશે એસટીઆર ઓફ ઝીરો, એટલે બી. બી છે એ નલ છે, નથી નલ એટલે કન્ડિશન ટ્રુ થઈ. પછી આપણે અહીંયા ચેક કરીએ છીએ, આની પહેલાંના વિડીયોમાં પણ પ્રેક્ટિકલમાં આપણે જોઈ ગયા છીએ કે કોઈ પણ સ્મોલ લેટર છે કે નહીં ચેક કેમ થાય, એને કેપિટલમાં કન્વર્ટ કરવો હોય તો કઈ રીતે થાય, એ લોજિક આપણે અગાઉના પ્રેક્ટિકલ વિડીયોમાં જોઈએ છે, જેનું આપણે અહીંયા ફરી વખત રિવિઝન કરી લઈએ. તો કે આપણે એસટીઆર વન ઓફ આઈ, આઈ ફર્સ્ટ ટાઈમ ઝીરો છે એટલે કે પહેલો કેરેક્ટર ફેચ કરશું બી. હવે ઇન્ટરનલી આપણને ખ્યાલ છે કે એકચ્યુઅલ જ્યારે કેરેક્ટર સ્ટોર થાય છે એટલે ઇન્ટરનલી એની આસ્કી સ્ટોર થયેલી હોય છે, એટલે સ્મોલ બીની આસ્કી છે 98, સ્મોલ સીની આસ્કી જે છે એ 99 છે, કેપિટલ એની આસ્કી કોડ 65 છે. તો ઇન્ટરનલી આ બધા આસ્કી કોડ તરીકે કન્સિડર થતા હોય છે. તો જ્યારે આપણે અહીંયા કેરેક્ટર અહીંયા ધારો કે બી ફેચ થાય છે તો એકચ્યુઅલી બીની જગ્યાએ એનો આસ્કી કોડ 98 આવે છે, અને 98 છે એ 97થી ગ્રેટર છે એટલે આ કન્ડિશન ટ્રુ થઈ ગઈ. ત્યાર પછી આપણે જોઈએ અને 122થી નાનો છે તો આમ જોઈએ તો આ કન્ડિશન ટ્રુ થઈ. હવે આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ આસ્કી વેલ્યુ 97થી મોટી અને 122થી નાની હોય તો એ રેન્જ છે એ સ્મોલ લેટરની છે, અને આ કન્ડિશન જો ટ્રુ થાય એનો મિનિંગ એમ કે આપણે જે કેરેક્ટર ચેક કરીએ છીએ એ સ્મોલ લેટર છે. હવે આ ફંક્શન છે એ અપર કેસનું ફંક્શન છે, તો આપણે આ સ્મોલ લેટર્સને કેપિટલમાં કન્વર્ટ કરવું હોય તો શું થાય? તો આપણને ખ્યાલ છે કે સ્મોલ લેટર જે છે એની આસ્કી વેલ્યુ જે છે એ 97 એટલે મોટી છે, અને કેપિટલ કેરેક્ટરની આસ્કી વેલ્યુ એનાથી નાની છે. તો આપણે શું કરશું? ધારો કે સ્મોલ બી છે એ 98 છે અને કેપિટલ બીમાં આપણે કન્વર્ટ કરવું હોય તો કેપિટલ બીની આસ્કી કોડ છે 66 છે, તો એ બે વચ્ચેનો ગેપ કેટલો છે? 32. તો આનો મિનિંગ એવો થાય કે આપણે બીનો જે આસ્કી કોડ છે 98 એમાં -32 કરીએ તો આપણને 66 મળે, અને 66 આપણે સેમ પોઝિશન ઉપર સ્ટોર કરાવશું, અને 66 એટલે એ કેપિટલ બી તરીકે કન્સિડર થશે. તો આ રીતે જો કોઈ જે આપણે ફેચ કરીએ છીએ એ કેરેક્ટરને આસ્કી જો 97 અને 122ની વચ્ચે હોય તો એનો મિનિંગ એમ કે એ સ્મોલ લેટર છે, અને સ્મોલ લેટર હોય ત્યારે આપણે એની આસ્કીમાંથી -32 કરીએ એટલે એનું કેપિટલમાં કન્વર્ટ થાય અને સેમ ઇન્ડેક્સ ઉપર પાછું શું થશે? ઓવરરાઇટ થશે. એવી રીતે જ્યારે ફર્સ્ટ ટાઈમ બીમાં કન્વર્ઝન થયું ત્યાર પછી આઈમાં ઇન્ક્રીમેન્ટ થશે એટલે આઈ વન થશે, એટલે એસટીઆર વન જે છે એ સી છે અને સ્મોલ સી જે છે એની આસ્કી 99, તો આ કન્ડિશન ટ્રુ થઈ, અને 99 122થી નહીં નાના છે એટલે આ કન્ડિશન ટ્રુ, એટલે કે લેટર છે એ સ્મોલ છે, અને સ્મોલ લેટર હોય તો એની આસ્કીમાંથી તમે -32 કરો તો આપણને કેપિટલ કેરેક્ટરની આસ્કી મળે છે અને એ ઓવરરાઇટ થશે. હવે ત્યાર પછી આઈ પ્લસ પ્લસ થશે એટલે આઈની વેલ્યુ 2 થશે. હવે એસટીઆર વન ઓફ 2નો કેરેક્ટર કેપિટલ એ છે. હવે તમે જુઓ કેપિટલ એની આસ્કી જે છે એ 65 છે, હવે 65 જે છે એ 97થી મોટા છે નહીં એટલે આ કન્ડિશન ફોલ્સ થઈ, અને કન્ડિશન ફોલ્સ થઈ તો આપણે કેપિટલ લેટર્સમાં કાંઈ કન્વર્ઝન કરવાનું નથી, કારણ કે આપણે તો એસટીઆર યુપીઆર એટલે બધા કેરેક્ટર કેપિટલમાં કન્વર્ટ કરવાના, અને કેપિટલમાં ક્યારે કન્વર્ટ કરવાના? જો સ્મોલ હોય તો. જો કેરેક્ટર પોતે જ કેપિટલ હોય તો એને કંઈ કન્વર્ઝનની જરૂર છે નહીં, એટલે આ કન્ડિશન જે છે એ સ્મોલ લેટર ચેક કરશે, અને સ્મોલ લેટર હશે તો જ એની આસ્કીમાં -32 કરશે તો એ કેપિટલમાં કન્વર્ટ થશે. ઓલરેડી જો કેપિટલ હશે તો આ કન્ડિશન ફોલ્સ થશે, અને ફોલ્સ થશે એટલે આની અંદર જશે નહીં, ડાયરેક્ટ આઈમાં ઇન્ક્રીમેન્ટ કરશે, અને આઈ 3 થશે એટલે નલ કેરેક્ટર આવશે એટલે અહીંયા સ્ટ્રીંગ છે એ પૂરી થઈ જશે એટલે વાઇલની બહાર છે કંટ્રોલ જશે. તો આ રીતે તમે જુઓ તો સેમ એરેની અંદર આપણે જે કન્વર્ઝન કેરેક્ટર છે અસાઇન કરીએ છીએ, અને ત્યાર પછી આપણે જોયું એમ કે અહીંયા જ્યારે ફંક્શન કોલ થાય અહીંયા જે કેરેક્ટર એરે પાસ કરીએ છીએ એનો રેફરન્સ અહીંયા પાસ થાય છે, અને તમે જે અહીંયા ચેન્જીસ જે કંઈ કરો છો એસટીઆર વનમાં અત્યારે જે ઓરિજિનલ સ્ટ્રીંગ આવી થઈ ગઈ બી સી એ કેપિટલ એ, તો એકચ્યુઅલી એસટીઆર વન જે કેરેક્ટર એરેમાં તમે જે ચેન્જીસ કર્યા એ બધા ચેન્જીસ ડાયરેક્ટ શેમાં આવશે? એસટીઆરની અંદર આવશે. અને અહીંયા પછી જ્યારે આ યુડીએફનું એક્ઝિક્યુશન પૂરું થાય અને કંટ્રોલ પાછો અહીંયા આવશે અને ત્યાર પછી એસટીઆર જે છે એ પ્રિન્ટ કરશે ત્યારે એસટીઆરની ઓરિજિનલ વેલ્યુ નહીં આવે પણ યુડીએફમાં જે કંઈ પણ ચેન્જીસ થયા હશે એટલે કે કેપિટલ એ વેલ્યુ આપણને અહીંયા ડિસ્પ્લે થશે એટલે આઉટપુટમાં આપણને કેપિટલ બીસી આવશે. તો મિત્રો આપણે આ એક લોજિક જોયું કે આપણે બીજી વસ્તુ ઘણી વખત ધારો કે તમને સ્મોલ લેટર્સની આસ્કી વેલ્યુ ખબર ન હોય એટલે કે 97થી 122 ખ્યાલ ન હોય તો આનું તે સેમ લોજિક
પણ કે તમે અહીંયા આસ્કી નંબર્સ તમને યાદ ન હોય, આસ્કી કોડ યાદ ન હોય તો તમે સ્મોલ લેટરનો પહેલો કેરેક્ટર સ્મોલ એ છે એને સિંગલ કોટેશનમાં લખો અને લાસ્ટ કેરેક્ટર સ્મોલ ઝેડ સિંગલ કોટમાં લખો તો ઇન્ટરનલી સિંગલ કોટેશનમાં સ્મોલ એ એટલે કમ્પાઇલર આની જે આસ્કી હશે 97 એ 97 જ કન્સિડર થશે અને અહીંયા જે 122 છે એ કન્સિડર થશે. પણ યુઝર પોઈન્ટ ઓફ વ્યૂ ઇઝી શું થશે કે યુઝરને સ્મોલ એને સ્મોલ ઝેડ ખબર હોય પણ કદાચ ઘણીવાર આપણે એની આસ્કી વેલ્યુ ભૂલી ગયા હોય તો તમે કન્ડિશનની અંદર આ રીતે પણ સિંગલ કોટેશનમાં સ્મોલ એ અને સિંગલ કોટેશનમાં સ્મોલ ઝેડ તમે લખો તો પણ કન્ડિશન છે એ ચેક થશે. તો ચાલો મિત્રો આપણે આ ટર્બોસીની અંદર પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીને જોઈએ. તો અહીંયા આપણે પ્રોગ્રામની અંદર ફર્સ્ટ આપણે બે પ્રોગ્રામ્સ જોશું, બિલ્ટઇન ફંક્શનથી કઈ રીતે આ પ્રોગ્રામ થશે અને યુડીએફથી. યુડીએફમાં આપણે જોયું એમ કે રિટર્ન ટાઈપ વોઇડ છે, ફંક્શનનું નામ ફોન એસટીઆર યુપીઆર છે અને એમાં એક કેરેક્ટર એરે આપણે પાસ કરીએ છીએ. પછી મેઇનની અંદર આપણે એક સ્ટ્રીંગ વેરિયેબલ ડિક્લેર કર્યો છે અને ત્યાર પછી યુઝર પાસેથી એક સ્ટ્રીંગ આપણે ગેટ કરાવશું જે એસટીઆરમાં સ્ટોર થશે. પહેલાં આપણે જોઈએ કે બિલ્ટઇન ફંક્શનથી આપણને આઉટપુટ કઈ રીતે મળે છે. તો કે એસટીઆર યુપીઆર ફંક્શન છે એમાં જે કંઈ પણ સ્ટ્રીંગ ઇનપુટ કરી એ આપણે પાસ કરશું અને એસટીઆર યુપીઆર બધું કેપિટલમાં કન્વર્ટ કરી અને સેમ વેરિયેબલમાં જ ઓવરરાઇટ કરે છે. એટલે ત્યાર પછી આપણે પ્રિન્ટ એફ યુ અપર સ્ટ્રીંગ કરશું અને એસટીઆર પ્રિન્ટ કરશું તો એ આપણને કેપિટલમાં પ્રિન્ટ કરશે. તો ચાલો આપણે પહેલાં એક્ઝિક્યુટ કરીને જોઈએ. ધારો કે હું સ્મોલ લેટરમાં અશ્વિન લખું તો આપણને બિલ્ટઇન ફંક્શન છે બધા કેરેક્ટર કેપિટલ કરીને આપશે. હવે આ જ પ્રોગ્રામ છે, અત્યારે હું બિલ્ટઇન ફંક્શનને કમેન્ટમાં મૂકી દઉં છું અને આ જ પ્રોગ્રામ આપણે યુડીએફથી કરવો હોય તો કઈ રીતે થાય. તો યુડીએફ માટે આપણે આપણું યુઝર ડિફાઇન ફંક્શન બનાવીશું અને એની અંદર આપણે જે કંઈ ઇનપુટ કરેલી સ્ટ્રીંગ છે એ પાસ કરશું અને ત્યાર પછી એ સ્ટ્રીંગને આપણે પ્રિન્ટ કરશું. તો જ્યારે કંટ્રોલ આ યુડીએફ ફંક્શન છે એ કોલ કરશે એટલે કંટ્રોલ ડાયરેક્ટલી જમ્પ યુડીએફમાં થશે અને જે એસટીઆર વેરિયેબલ જે કેરેક્ટર એરે છે જે સ્ટ્રીંગ છે એનો એક રેફરન્સ એસટીઆર વનમાં આવશે અને ત્યાર પછી આપણે જે ડિસ્કસ કર્યું એ પ્રમાણે આપણે વન બાય વન કેરેક્ટર્સ એ ફેચ કરશું અને જ્યાં સુધી નલ ન આવે ત્યાં સુધી આપણે વન બાય વન કેરેક્ટર ફેચ કરશું અને દરેક કેરેક્ટરની આસ્કી વેલ્યુ આપણે સ્મોલ લેટરની આસ્કી વેલ્યુ સાથે કમ્પેર કરશું અને સ્મોલ લેટરની આસ્કી વેલ્યુ સ્ટાર્ટિંગ થાય છે 97થી અને એન્ડ થાય છે 122 અને જો લેટર સ્મોલ હોય તો જ આપણે એની આસ્કી વેલ્યુમાંથી ખાલી -32 કરવાના અને -32 તમે કરશો એટલે ઓટોમેટિક એની ઇક્વિવેલન્ટ કેપિટલ લેટરની આસ્કી વેલ્યુ છે એ સેમ ઇન્ડેક્સમાં સ્ટોર થશે. બીજું મેં કીધું એમ કે સપોઝ આ આસ્કી વેલ્યુ આપણને ભૂલાઈ ગઈ હોય તો આ ઇફ કન્ડિશન બીજી રીતે આપણે આ રીતે પણ લખી શકીએ કે આસ્કી કોડની જગ્યાએ સિંગલ કોટેશનમાં સ્મોલ એ અને સિંગલ કોટેશનમાં સ્મોલ ઝેડ અને આ રીતે આપણે પ્રોગ્રામ જે છે એ લખી શકીએ. તો ચાલો પ્રોગ્રામ આપણે એક્ઝિક્યુટ કરીએ. હવે આની અંદર હું આપું તો આમાં પણ આપણને સ્મોલ લેટર જે છે એ કેપિટલમાં બતાવશે પણ આ યુડીએફ ફંક્શનથી કર્યું. ઇવન આપણે મિક્સ આપીએ, ધારો કે હું પહેલાં 3 કેરેક્ટર કેપિટલ આપું બાકીના 3 સ્મોલ આપું તો પણ કેપિટલ હશે એ કેપિટલ રાખશે, માત્ર સ્મોલ લેટર હશે એ તે કેપિટલમાં કન્વર્ટ થશે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને સમજાયો હશે અને આ વિડીયોમાં આપણે જે એસટીઆર યુપીઆર ફંક્શનની વાત કરી તેનો સોર્સ કોડ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં આપેલો છે જે તમે કોપી કરી અને તમારી સાથે તમે તમારા લેપટોપમાં પ્રેક્ટિસ કરી શકો. આ ઉપરાંત જેટલા પણ ગુજરાતી વર્ઝનના થિયરી અને પ્રેક્ટિકલના વિડીયોની લિંક પણ આપણે આ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જે તમારા રેફરન્સ માટે. તમારા તરફથી કંઈ સજેશન હોય તો ખાસ કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો મેક્સિમમ આ વિડીયોને આપના મિત્રો સાથે શેર કરજો, લાઇક કરજો અને આવનારા વિડીયો મેળવવા માટે ખાસ આ વિડીયોને સબસ્ક્રાઇબ કરજો. ફરી પાછા આપણે આવું જ ફંક્શન એક પણ એ એસટીઆર એલડબલ્યુઆર એટલે કે સ્ટ્રીંગ લોઅર ફંક્શન કઈ રીતે સી પ્રોગ્રામિંગમાં આપણે ઉપયોગ કરી શકીએ અને એનું યુડીએફ કેમ લખાય તેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ડિસ્કસ કરીશું. સો થેન્ક યુ વેરી મચ.